नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 फिजिक्स चैप्टर नंबर 4 આજનો લેક્ચર છે 13મો લેક્ચર અને એના અંદર નવો ટોપિક જોઈએ, મોસ્ટ આઈએમપી ટોપિક છે મિત્રો, વિદ્યુત પ્રવાહદાર વર્તુળાકાર પ્રવાહદારન અક્ષ પર ઉદ્ભવતો ચુંબકીય ક્ષેત્ર. એટલે વિદ્યુત પ્રવાહદાર એટલે મિત્રો કેવા કે વર્તુળાકાર રિંગ લઈએ છે. શું લઈએ? રિંગ, જેને લૂપ કહી શકાય આપણે, જેની ત્રિજ્યા r છે, એના અંદર પ્રવાહ પસાર થાય છે. આ રીતે રિંગ છે, આ રિંગ દોરી પ્લેનમાં પ્રવાહ પસાર થાય છે, ત્યારે એને લંબ એના કેન્દ્રથી લંબ અક્ષ પર x જેટલા અંતરે આવેલા બિંદુ p પાસે આટલાથી x જેટલા આ રીતે છે આ પ્રવાહ લઈ લઈએ. આ વર્તુળાકાર રિંગ છે, આ રિંગના કેન્દ્રથી આ રીતે લંબ બિંદુ પર અક્ષ ઉપર આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ચુંબકીય ક્ષેત્ર તો મિત્રો અહીંયા લખ્યું, આકૃતિમાં વિદ્યુત પ્રવાહદાર r ત્રિજ્યાને વર્તુળાકાર એક લૂપ એટલે કે રિંગ વિચાર. તો અહીંયા આકૃતિમાં આપણે દર્શાવી અહીંયા લખ્યું a થી b આ વર્તુળાકાર લૂપ છે, એની ત્રિજ્યા કે લઈએ r, સામ સામે વ્યાસાર્ધ બિંદુ પ્રવાહ કઈ દિશા પસાર થાય, દિશા વાળી વ્યાસાર્ધ બિંદુને નામ આપે સમજવા માટે a b, એનું કેન્દ્ર ઉગમ બિંદુથી લંબ અંતરે એટલે કે લંબ અંતર કયું હોય, ઉગમ બિંદુ એ રિંગ ને લંબ અંતર કહીએ તો x અક્ષ ઉપર સંપાત થાય તે રીતે ગોઠવીએ છીએ. એ x અક્ષ ઉપર ઉગમ બિંદુ થી x જેટલા અંતરે આવેલા બિંદુ p પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો દેખજો આટલું વર્ણન સમજાઈ દઈએ, લૂપના કેન્દ્ર કેન્દ્ર લૂપનું કેન્દ્ર o, ઉગમ બિંદુ o પર અને તેની અક્ષ x અક્ષ પર સંપાત થાય તેમ કેલું છે. બંને લૂપનું કેન્દ્ર છે અને એક્સસ એટલે લંબ અક્ષ, બંને કયા એક્સસ ઉપર કેન્દ્ર ઉગમ બિંદુ પર સંપાત થાય તે રીતે મૂકેલું છે. લૂપનું સમતલ પુસ્તકના પાનાના સમતલને લંબ રૂપે છે. હવે લૂપનું સમતલ આ સમતલ જે પુસ્તકના પાનાને કેવું ગોઠવ્યું હોય આ રીતે લંબ રૂપે હોય છે. આ 2D ડાયાગ્રામ છે એટલે તમને આ રીતે લૂપ દેખાય, બાકી આ લૂપ આ રીતે હોય છે. આ વર્તુળાકાર ભાગ થયેલો આખો આ વર્તુળાકાર ભાગ એ વર્તુળ આ રીતે હોય અને આ એની લંબ અક્ષ કહેવાય આ રીતે હોય છે. ધારો કે લૂપની અક્ષ પર તેના કેન્દ્ર O થી x જેટલા અંતરે P બિંદુ છે અને P પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ક્લિયર આટલા સુધી મિત્રો? હવે સમજો આકૃતિ આગળ સમજાવી, આટલું મેં તમને બેઝિક સમજાવ્યું. હવે અંદર પ્રવાહ કઈ દિશા પસાર થાય, લૂપમાં વિષમવર્ત દિશા. તો વ્યાસાર્ધ બિંદુએ નાના બે પ્રવાહ ખંડ ધારીએ છીએ, દેખો અહીંયા IDL1 અને બી આગળ ID, આ બે વિદ્યુત પ્રવાહખંડ છે. આપેલા બિંદુથી એમનું અંતર r છે, બંને બાજુ અંતર કેવા સમાન, કારણ કે એક બાજુ r છે બીજી બાજુ x છે. પાયથાગોરસના નિયમ પરથી બે બાજુના વર્ગના સરવાળાનું વર્ગમૂળ r બરાબર x² + r² ની કેટલી ઘાત 1/2 થશે. અંતર મળી ગયા. હવે જે જો પ્રવાહખંડ IDL અને r વચ્ચે બનતો ખૂણો કેટલો હોય થીટા, આ રીતે હશે, આ રીતે પ્રવાહખંડ હશે લૂપમાં, આ રીતે એની દિશા હશે એટલે એની સાથે ખૂણો કેવો હોય લંબ. પણ 2D છે એટલે આપણને ખ્યાલ આવતો નથી, 3D હોય તો આપણને ખ્યાલ વધારે આવે. એ રીતે નીચે પણ ખૂણો કેટલો થાય થીટા. પ્રથમ પ્રવાહખંડ IDL ના કારણે બિંદુ P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર DB સદિશ, ખૂણો કેટલો થીટા. એ રીતે અને ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર db એનો ખૂણો કેટલો થીટા. તો આ db ના આપણે કેટલા ઘટક વિચારીશ કે જેની સાથે ખૂણો બનાવે ઘટક db cos થીટા, ઉપરનો ઘટક એની વિરુદ્ધ દિશાનો ઘટક db sin થીટા. એ રીતે નીચેના db ના કાય db cos થીટા અને db sin થીટા. ક્લિયર? આ રીતે આખા અસંખ્ય પ્રવાહખંડના કારણે p બિંદુ પાસે સમમલગ લંબ ઘટકો અને સમાંતર ઘટકો આપણને મળે છે. તો પહેલા તો db નું મૂલ્ય શોધી કાઢીએ. db નું મૂલ્ય શોધવા માટે બાયો સાવર્ટના નિયમ પરથી લઈશું. તો દેખજો બાયો સાવર્ટના નિયમ પ્રમાણે આઈડિયલ સદિશ ખંડના કારણે ખંડની સાપેક્ષે r સદિશ સ્થાન સદિશ ધરાવતા p બિંદુએ ચુંબકીય ક્ષેત્ર નાનો પ્રવાહખંડ લીધો, p બિંદુએ r સદિશ જેટલા અંતરે આવેલા બિંદુ p પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, ખંડ નાનો તો ચુંબકીય ક્ષેત્ર પણ કેવું મળે છે મિત્રો, નાનું કહેવાય db. આ રીતે નાનું ચુંબકીય ક્ષેત્ર છે એનું સમીકરણ લઈએ તો બાયો સાવર્ટનો નિયમ db સદિશ બરાબર μ0 / 4π
I dl सदिश क्रॉस r के r सदिश अपॉन r क्यूब कर दीजिए। समीकरण नंबर 1 जो कैरेट लखो तो ये स्क्वायर लखाई मित्रों આપણે કેરેટ નથી લખે સદિશ લખે છે એટલે ક્યુબ લખીએ છીએ હવે આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય લઈએ તો માનાંકમાં dB સદિશ બરાબર μ0/4π ક્રોસ નીકળો તો જોડે શું આવી જાય sin θ idl r sin θ / r³ સમીકરણ નંબર 2 જ્યાં θ કોના વચ્ચેનો ખૂણો થયો dl સદિશ અને r સદિશ વચ્ચે બનતો ખૂણો કહેવાય આ dl અને r વચ્ચે dl અને r એના વચ્ચે બનતો ખૂણો થાય છે પરંતુ dl સદિશ અને r આ રીતે મે તમને કીધું આ સમતલ છે એનો પ્રવાહખંડ હોય અને આ એનો સ્થાનાંતર હોય બંને વચ્ચે હંમેશા એકબીજાને કેવા હોય લંબ હોવાથી sin θ sin 90 કેટલા લઈ શકાય sin 90 એક લેતા કેટલા લઈ શકાય એક ઉપર એક મૂકી દર નીકળી ગયા rr એક ઉડી જશે એટલે નીચે શું હશે r² तो देख जो db बराबर μ0/4π idl / r² આ મળ્યું ચુંબક કે ક્ષેત્રનું મૂલ્ય હવે આને સદિશનો માનક કરવાની જરૂર નથી મિત્રો ક્લિયર ફક્ત મૂલ્ય માટે જ આટલો ભાગ સમજાવ્યો હવે આકૃતિ પરથી તમે જોઈ શકો છો ત્રિકોણ આકૃતિ પરથી ત્રિકોણ AOP માં દેખજો કાટકોણ ત્રિકોણ પાયથાગોરસનો નિયમ કર્ણનો વર્ગ બે બાજુના વર્ગના સરવાળા બરાબર કહેવાય r² બરાબર x² + r² લેતા અંદર r ની જગ્યાએ મૂકી કાઢો r² છે તો ડાબી તો dB બરાબર μ0/4π idl / x² + r² કેટલી ઘાત કહેવાય કે વિયો તો 1 ઘાત કહેવાય મિત્રો કેટલી ઘાત કહેવાય 1 સમીકરણ નંબર 4 આ dB સદિશની દિશા dl સદિશ અને r સદિશ વડે બનતા સમતલને લંબ હોય પણ dl સદિશ અને r સદિશ વડે બનતા સમતલને કેવી હોય લંબ જે દિશામાં પ્રવાહખંડ હોય જે દિશામાં સ્થાનાંતર હોય એની વગરની બાજુ લંબ એ દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશા હોય છે મિત્રો આ તરીકે બાયો સાવર્ટના નિયમ પરથી dB નું પરિણામી મૂલ્ય હવે તરીકે dB સદિશના બે ઘટક વિચારી શકાય જે અહીંયા બતાય છે રિંગની અક્ષ એટલે કઈ x અક્ષ રિંગની અક્ષને સમાંતર ઘટક તમને કીધું જેની સાથે ખૂણો બનાવે ઘટક કયો કહેવાય dB cos θ x અક્ષ છે એટલે dB x બરાબર dB cos θ લખાય એ રીતે બંનેના ઘટક લો x અક્ષને સમાંતર dB cos θ રિંગની અક્ષને લંબ ઘટક dB લંબ બરાબર dB sin θ ક્લિયર આ તો એક ખંડની લઈએ તો એક ખંડના બતાવો સામસામે ખંડ લે તો આ રીતે બતાવે છે પરંતુ આ ઘટકો બતાવતા એક અહીંયા ખાસિયત છે દેખો db નું મૂલ્ય તો સમાન છે sin θ આકૃતિ પરથી લઈએ તો કઈ આવ સામેની બાજુ ભાગ્યા કર્ણ લઈ શકાય પરંતુ બંનેના મૂલ્ય સામસામે ઘટકોના કેવા મળે છે સમાન તો એકબીજાની આ db ને એટલે કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે પણ કયા ઘટકો db sin θ ઘટકો એકબીજાની અસર શું કરે છે નાબૂદ કરે છે આવા અસંખ્ય ઘટકો મળશે સામસામે વ્યાસાંત બિંદુએ તો બધા એકબીજાની ઘટકો કેવા કરે છે નાબૂદ કયા લાંબો ઘટકો નાબૂદ થાય છે ફક્ત સમાંતર ઘટકના કારણે જ પરિણામી ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે તો ચાલો દેખીએ સમગ્ર રિંગ પરના બધા જ પ્રવાહખંડો વડે મળતી તીવ્રતાઓનો સદિશ સરવાળો કરવામાં આવે છે બધા જ પ્રવાહખંડોનો શું કરવો પડે સદિશ સરવાળો કરવામાં આવે છે સામસામેના ખંડો વડે મળતી તીવ્રતાઓનો એટલે કે dB લંબ બરાબર dB sin θ જેવા ઘટકો પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી એકબીજાની અસર શું કરે છે નાબૂદ કરે છે આરે દેખો dB sin θ લંબ ઘટક ઉપરના ઘટકનો મળ્યો નીચે વળ બંનેના મૂલ્ય સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી એકબીજાની અસર શું થાય નાબૂદ થાય છે તેથી સરવાળો કરવા માત્ર સરવાળો કરીએ ચુંબકીય ક્ષેત્રના ઘટકોનો તો sin θ ના ઘટક નીકળી જશે એટલે કે લંબ ઘટક અંદરથી નાબૂદ થઈ ગયો તો બાકી બધા કયા તો રિંગની અક્ષને સમાંતર ઘટક dbx બરાબર db cos θ ઘટકો ધ્યાનમાં લેવા પડે છે બાકીના ઘટકને ધ્યાનમાં લેતા નથી તો અહીંયા દેખજો મિત્રો માટે p બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કયા ઘટકને કારણે હોય db cos θ તો dbx બરાબર db cos θ સમીકરણ નંબર 5 ક્લિયર આટલા સુધી હવે આકૃતિ પરથી આકૃતિ લઈ લે ઉપરની ત્રિકોણ OAP માં અથવા AOP માં
साइन कॉस थीटा बराबर क्यों लेवाने कॉस कॉस थीटा ने कई बाजू था मित्रों पासे नी बाजू पासे नी बाजू भाग्या कर्ण पासे शु जे चार कर्ण कितना x² + r² निकली गा 1/2 तो देखियो आकृति पर थी कॉस थीटा बराबर r / x² + r² निकली गा 1/2 समीकरण नंबर 6 क्लियर तो अबे देखियो समीकरण 5 मा एक तो 6 अंदर मुकी सु कॉस थीटा dB એટલે કયા dB बराबर समीकरण 4 ની કિંમત મૂકી શું તો દેખજો અહીંયા સમીકરણ 5 માં સમીકરણ 4 અને 6 ની કિંમત મૂકી એટલે કિંમત મુકાવજો ધ્યાનથી સાદુરૂપ દેજો dB x બરાબર પહેલા dB μ0 / 4π idl x² + r² નીકળી ગા 1 ક્લિયર સાથે ગુણ્યા cos θ r / x² + r² ની 1/2 છેદમાં દેખો કૌંસ સમાન છે તો બાતોનો શું થાય સરવાળો 1 + 1/2 તો 2 લસા તો 2 1 એટલે 3/2 થશે મિત્રો કેટલા દે કૌંસનું મૂલ્ય 3/2 તો દેખજો dbx બરાબર μ0 / 4π idl r / x² + r² ની 3/2 ઘાત સમીકરણ નંબર 7 કહીએ છે આ ફક્ત એક નાના ઘટકનું મૂલ્ય આ બિંદુની અક્ષને સમાંતર આવા કેટલા ઘટકો બને જેટલા રિંગ ઉપર ઘટકો બને એટલે કે અસંખ્ય બને અને દરેક ઘટકના કારણે મળતું પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધી શકાય માટે સમગ્ર રિંગ માટે કોના માટે લઈએ હવે સમગ્ર રિંગ માટે ઉપરના પદનું સંકલન કર x દિશા પરનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર બને માટે b બરાબર સંકલન db x चलो कीमत मुकाबले संकलन μ0 / 4π idl r / x² + r² નીકળી ગા 3/2 હવે જે d વિકલન વાળા પદ વગરના દરેક પદ અંતર હશે મિત્રો એ બધા કેવા કેવા સંકલનની બહાર નીકળશે જે અચળ મૂલ્ય તો અચળ કયા થશે દેખજો અહીંયા b μ0 અચળ μ0 / 4π ir / x² + r² ની 3/2 ઘાત કેવા છે અચળ સંકલનનો ફક્ત વધ્યા dl સંકલન dl નો મતલબ શું થાય રિંગની લંબાઈ હોય જે નાના નાના ઘટકો બને બધાનું પરિણામી સંકલન dl એટલે આખા રિંગની કુલ લંબાઈ એટલે શું કહેવાય પરિઘ કહેવાય પરિઘ કેટલો હોય રિંગનો 2π r હોય છે તો સંકલન dl ની જગ્યાએ તમે 2π r લખી શકાય તો દેખજો અહીંયા μ0 / 4π IR upon x square plus r square ની 3 by 2 ઘાત ગુણ્યા 2 pi r હવે અહીંયા સુડી જાય છે દેખજો pi જતા રહેશે 2 ઉડાવો તો 2 2 4 એટલે અહીંયા શું થઈ જશે 2 આવશે શું આવશે અહીંયા 2 આવે છે આજે અહીંયા શું આવશે 2 એટલે વધ્યા કેટલા μ0 i 2 વખત r એટલે r square upon 2 x² + r² ની 3 / 2 ઘાત આખા રિંગ માટે ઉદ્ભવતું પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે પણ આ ચુંબકીય ક્ષેત્ર કયા અક્ષમાં દેખાય છે x અક્ષમાં માટે આ ચુંબકીય ક્ષેત્રને સદિશ સ્વરૂપે નીચે પ્રમાણે રજૂ કરી શકાય સદિશ સ્વરૂપે લખવા તેના પાછળ શું લખવાનું i k b સદિશ બરાબર μ0 i r² / 2 x² + r² ની 3 / 2 ઘાત જોડે ઇન્ટુ i કેરેટ i કેરેટ નો મતલબ થાય x દિશામાં એકમ સદિશ i કેરેટ છે જે માગેલું સમીકરણ છે માટે કેવા કોઈ જગ્યાએ એક્ઝામ્પલ માં જરૂર પડે મિત્રો આની તમને કહેવામાં કે વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકારનું વર્તુળ હોય રિંગ હોય એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મિત્રો ધ્યાન રાખજો રિંગ એટલે કેવું કહેવાય આપણો પાઇપ હોય પાઇપને તમે ગોળાકાર વાળી કાઢો તો એ રિંગ કહેવાય તકતી લઈ શકતા નથી રિંગ એટલે આખી ગોળાકાર એટલે વચ્ચે જગ્યા એના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કે ત્યારે જ આ સમીકરણમાં આપણે b સદિશ બરાબર μ0 i r² / 2 x² + r² ની 3 / 2 ઘાત * i કેરેટ એટલે એની દિશા હોય તો હવે એમાં યાદ રાખજો r એ શું છે કેપિટલ r એ એના જે રિંગ લઈએ છે એની ત્રિજ્યા દર્શાવે x શું દર્શાવે છે રિંગના કેન્દ્રથી એના લંબ અંતરે આવેલા બિંદુ p નું અંતર છે લંબ અંતરે જે બિંદુ આપ્યું છે એનું અંતર દર્શાવે છે હવે p બિંદુને ખસેડીને કેન્દ્ર પાસે લાવો તો લંબ અંતર કેટલું કહેવાય વચ્ચેનું x 0 લેવાય તેની ઘટનાઓ આપણે પછીના બીજા લેક્ચરમાં અભ્યાસ કરીશું એની વિવિધ
ઘટનાઓનો અભ્યાસ અને એના એક્ઝામ્પલનો અભ્યાસ આગળના લેક્ચરની અંદર આપણે કરીશું મિત્રો. આમાં ખ્યાલ આવ્યો હશે, ખાસ લખીને તૈયાર કરજો જેથી કરીને તમને આવડી શકે.